समाचार मिली रहा है सूरत शहर माथी सूरत डुम्मस बीच शनि रविवार बंद मामलो स्थानिक लोकोए आ बाबते रजूआत करी छे। बीच बंद होय जेना कारणे लोको ने रोजगार पर असर पड़ी रही छे। लारी होटल साथे घोड़े सवारी ऊंट सवारी के आ लोको ने रोजगारी पर असर जोवा मळी रही छे। शनिवार अने रविवार ना रोज डुम्मस बीच बंद होय छे त्यारे रोजगारी मां असर पड़ी रही छे तेवुं स्थानिको नुं कहेवुं छे, जेथी शनिवारे अने रविवारे डुम्मस बीच चालू करवा माटे थईने रजूआत करवामां आवी छे। અમે ડુમ્મસના રહેવાસી છે અને ચોપાટી પર અમારી વર્ષોથી દુકાન ચાલુ છે અને શનિ રવિ કોરોના આવ્યું એટલે શનિ રવિ દુકાન બંધ રાખી 7 મહિનાથી અમારી દુકાન બંધ છે। અમને આટલું નુકસાન થયું અને હજુ પણ અમારી દુકાનો ચાલુ નથી થતી અને શનિ રવિ બંધ રાખે છે, તો અમારી નમ્ર વિનંતી કે શનિ રવિ ચાલુ રાખો। અહીંયા કેટલી મોટી જગ્યા છે, છૂટા છૂટા બધા લોકો બેસે છે અને છૂટું છૂટા બધા ઊભા રાખે છે। જ્યાં ભીડભાડ હોય ત્યાં તમે બંધ નથી કરાવતા અને જ્યાં ખુલ્લું મેદાન હોય ત્યાં તમે બંધ કરાવો છો, તો પ્લીઝ અમારી આ વિનંતી છે કે તમે આ ડુમ્મસ ચોપાટી ચાલુ કરાવો। હું તો પ્રકાશભાઈ પટેલ ડુમ્મસના ડીપોના રહેવાસી છે। અમારે આ ડુમ્મસ બીચ ઉપર શોપ છે, મકાઈ ને મેગી નાળિયેર પાણી એ બધું અત્યારે શનિ રવિ માટે ડુમ્મસ ચોપાટી બંધ કરાવે છે લોકો, તો અમે ચાલુ કરવા વિનંતી કરીએ છીએ। બીજું કે આ મલ્ટીપ્લેક્સ મોલ છે, બધી હોટલો છે સુરતમાં, એ બધું ચાલુ છે શનિ રવિ, ને અમારે શું અમને અમારે શું તકલીફ છે અહીંયા ડુમ્મસમાં, એ બધું ચાલુ કરવા વિનંતી। કઈ નુકસાન જાય છે તમને? હા નુકસાન છે, અત્યારે આ મકાઈ ખરાબ થઈ છે, નાળિયેર પાણી ખરાબ થઈ છે, ને આ પછી આ ફ્રૂટ એ બધું છે એ બી ખરાબ થતું છે અમારું, એ બધું અમારે ફેંકવા પડે છે, ને નારિયેલ બી અમે 12 રૂપિયાના ભાવે લાવીએ છીએ ને પછી 5 રૂપિયાના હિસાબે આપવા પડે છે, એ બી અમારે બહુ મોટું નુકસાન છે, ને બધી રીતે ખરાબ હાલત ખરાબ છે। ચાલો, મારું નામ દીપકભાઈ રમેશભાઈ છે, હું ડુમ્મસમાં રહું છું અહીંયાથી આ વર્ષોથી આ ધંધો કરીએ છીએ ઊંટ ઘોડાનો। આ વખતે હમણાં કોરોનાને લીધે બહુ બધું અમારે ઊંટમાં ઘોડામાં બહુ નુકસાન આવતું છે, કેમ કે ઊંટને કે ઘોડાને કંઈ ચારો અમે લાવી શકતા નથી પૈસાથી, આ શનિ રવિ બંધ રખાવે છે એના લીધે અમારો ધંધો જ નહીં થાય, કોઈ બેસે જ નહીં, એ માટે અમારી નમ્ર વિનંતી છે કે શનિ રવિ ચાલુ કરાવો, ને અમારે આ ઊંટ ઘોડાને રોજ અમે ચલાવીએ છીએ પણ એમના માટે ખાવા નથી, અહીંયાથી છૂટા મૂકીએ તો SMC વાળા આવે છે ઊંટને ઊંટને હું પકડી જાય, નહીં હોય તો ઘોડાને બી લઈ જાય, પછી હવે અમારી એ લોકો ઊંટને ઘોડાને છોડાવવા કઈ રીતે, પૈસા જ નહીં મળે અમારી પાસે, શનિ રવિ ચાલુ કરાવે તો અમારા ઘોડાને ઊંટને કે બીજા અન્ય પશુઓ છે એમને કાંઈક ખવડાવીએ અમે, ને હમણાં ધંધો નહીં થતો એ માટે અમે હમણાં આ ચલાવીએ છીએ ને સાંજે જઈને છૂટા છોડીએ છીએ, પછી SMC વાળા લોકો આવે છે ઊંટ ઘોડા પકડી જાય છે। રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત।